નમસ્કાર, હું છું ઝીલન. રાજ્યના તમામ જિલ્લાઓની મુખ્ય ખબરો સાથે સૌપ્રથમ વાત કરીએ તો બનાસકાંઠામાં એક વ્યક્તિએ ₹200 લીધા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને નાયબ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. જે જગ્યાએ નાણાં લેવાતા હતા ત્યાં પંચનામું કર્યું હતું. ખેડામાં પાગબેલ ખાતે ઓબીસી સમાજના સંમેલનનું આયોજન કરાયું છે, જેમાં દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા હાજરી આપશે, જે પાગબેલ પહોંચ્યા છે. સંમેલનમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવશે. સુરતમાં વ્યાજખોરોના આતંકથી યુવાને આપઘાત કરી લીધો. યુવાને ₹50,000 વ્યાજે લીધા હતા, જોકે તે પૈસા પરત આપી શક્યો નહોતો. પૈસા પરત મેળવવા વ્યાજખોરો વારંવાર ધમકી આપતા હતા, જેનાથી કંટાળીને ભાવેશે આપઘાત કરી લીધો હતો. આ મામલે પરિવારજનોએ ભાવેશના મૃતદેહનો અસ્વીકાર કર્યો હતો, સાથે જ વ્યાજખોરો સામે કાર્યવાહીની માંગ કરી હતી. ઉંબાડિયામાં ઔષધો, મસાલા અને અન્ય સામગ્રી સહિત વિવિધ શાકભાજીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ઉંબાડિયું જમીનની અંદર ઊંધું માટલું મૂકી અને બનાવાય છે. આ સિઝનની અંદર ઉંબાડિયું ખૂબ વેચાય છે. ભાવનગરમાં ટ્રક અને સ્કૂલ વાનનો અકસ્માત સર્જાયો, જેમાં 10 વિદ્યાર્થીને નાની મોટી ઈજા થઈ. પ્રિન્સિપાલ સાથે પછેગામ શિબિરમાં જતા અકસ્માત સર્જાયો હતો. વિદ્યાર્થીઓને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા છે. એબીવીપીના 64મા રાષ્ટ્રીય અધિવેશનનો આજે છેલ્લો દિવસ છે. આગામી યોજનાને લઈને બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરાશે. ઉપરાંત બેઠક બાદ રાષ્ટ્રીય મહામંત્રી પ્રેસ કોન્ફરન્સ પણ યોજી શકે છે. અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો આજે 6ઠો દિવસ છે. ગત મધરાત્રે કાર્નિવલમાં પોલીસે તપાસ કરી અને 34 જેટલા કેફી પીણી પીધેલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. શખ્સોને ઝડપી અને પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી. સુરતમાં જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલ બેગના વજનને તપાસવા આદેશ આપ્યો છે, જે માટે તમામ એડિશનલ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન જો વિદ્યાર્થીઓના બેગનું વજન વધુ હશે તો સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. દાહોદના કસ્બા વિસ્તારમાં 15 જેટલા ચોરોએ ગત મધરાત્રે સ્થાનિકો ઉપર હુમલો કર્યો હતો. કસ્બા વિસ્તારમાં સ્થાનિકોને ચોરે નિશાન બનાવ્યા હતા, ત્યારે સ્થાનિકોએ પણ ચોરો સામે તીર વરસાવ્યા હતા. આ તીરમારામાં એક સ્થાનિક યુવકને પગમાં તીર વાગતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી. પાટણના બાસ્પા ગામે ફાયરિંગમાં યુવકનું મોત થયું છે. ગઈકાલે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ગોળી વાગતા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો, જ્યાં સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું છે. સુરતના બારડોલીના તેન ગામ નજીક ગુજરાત ગેસ કંપનીની ગેસ લાઇનમાં આગ લાગી હતી. આગને પગલે ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સુરતના વરાછામાં મહિલા મેરેથોનનો કાર્યક્રમ યોજાયો, જેમાં અંદાજિત 6,500 મહિલાઓએ ભાગ લીધો. 2, 4 અને 8 કિલોમીટરની દોડ યોજવામાં આવી. તો પોરબંદરમાં આજે હાફ મેરેથોનનો કાર્યક્રમ યોજાયો, જેમાં પોરબંદર કોસ્ટગાર્ડે કાર્યક્રમનું વિશેષ આયોજન કર્યું હતું, જેમાં 2500 જેટલા સ્પર્ધકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. 2 કિલોમીટરથી લઈ 21 કિલોમીટર સુધીની સ્પર્ધા યોજાઈ હતી. આણંદના આંકલાવમાં મહી કેનાલમાં ગાબડું પડ્યું. ગાબડું પડતા વાવેલી શાકભાજીને નુકસાન થયું. સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે ગાબડું પડ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રાજ્યમાં વધુ એક દિવસ ભારે ઠંડીનો અનુભવ થયો. 6.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગા રહ્યું. તો ગાંધીનગર અને ડીસામાં પણ 7.5 ડિગ્રીએ પારો પહોંચ્યો. વડોદરામાં 8 ડિગ્રીએ પારો પહોંચ્યો તો અમરેલીમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો વલસાડમાં 8.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. ઠંડીની શરૂઆત થતાં જ ઉંબાડિયાની મજા માણવા માટે લોકો દૂર દૂરથી આવે છે. ઉંબાડિયાના સ્ટોલ ઠેર ઠેર લાગેલા જોવા મળે છે, જેને કારણે
સ્થાનિકોને આવકનું સાધન મળી રહે છે. મહીસાગર કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો. પરમપુર ગામે કેનાલ ઓવરફ્લો થતા ગાબડું પડ્યું. ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ઘઉં, ચણા, મકાઈ જેવા ઉગેલા પાકમાં પાણી ફરી વળ્યા. ખેતરો બેટમાં ફેરવાતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે. અધિકારીઓની બેદરકારી સામે આવી છે. સુરેન્દ્રનગરમાં આવેલી ભોગાવો નદી વચ્ચે પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું છે. પાણીની લાઇનમાં ભંગાણ પડવાને કારણે લોકોને મુશ્કેલી પડી. જુરાવરનગર રતનપરમાં પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવામાં આવે છે, ત્યારે પાઇપમાં ભંગાણને કારણે લોકો 5-7 દિવસે પાણી મેળવે છે. તેમ છતાં પણ તંત્રએ કોઈપણ પ્રકારના પગલાં લીધા નથી. સુરેન્દ્રનગરમાં ઢાંકીથી વલભીપુર તરફ જતી નર્મદા કેનાલમાં પાણીની ચોરી થઈ રહી છે. જાંબુ ગામ નજીક માથાભારે તત્વો લાખો લીટર પાણીની ચોરી કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પાણીના મુદ્દે હોબાળો થયો. શાસક પક્ષ ભાજપ સામે કોંગ્રેસના સભ્યોએ પાણીના મુદ્દે હોબાળો કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેને આક્ષેપ કર્યો હતો કે ભાજપ પાણીને લઈને ભેદભાવ કરે છે, ત્યારે બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ અર્જણભાઈએ કર્યા હતા. જામનગરના મનપામાં મેયર કાર્યાલય પાસે ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો સંયુક્ત રૂપથી ધરણા પર બેઠા છે. ડિમોલિશનમાં અસરગ્રસ્તોને ન્યાય અપાવવા મુદ્દે કમિશનર કાર્યાલય પાસે તેમણે ધરણા યોજ્યા. રાજકોટમાં આવેલી જવાહર શિશુ મંદિર શાળામાં વાલીઓએ હોબાળો મચાવ્યો. પ્રવાસ લઈ ગયેલી બે વિદ્યાર્થીઓ લાપતા થવાને લઈને વાલીઓએ હોબાળો કર્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓએ ભેગા થઈ હોબાળો કરતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી અને મામલો થાળે પાડ્યો હતો, ત્યારે શાળાના સંચાલકોએ યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું. પંચમહાલમાં આવેલી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાં તુવેર દાળ સડેલી નીકળી. કલ્પતરુ નામના માર્કામાં પેકિંગ વાળી તુવેરી દાળ સડેલી નીકળી હતી. મધ્યાહન ભોજનની સંચાલિકાનો આરોપ હતો કે સમયાંતરે સડેલી તુવરની દાળ આવતી હોય છે. અરવલ્લીમાં મોડાસા કલેક્ટર કચેરીમાં દોલપુર ગામના લોકોએ હોબાળો કર્યો હતો. 3 મહિનાથી દોલપુર ગામના 300થી વધુ પરિવારને સરકારી યોજના અંતર્ગત અનાજનો જથ્થો નહીં મળતા કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી. ગામના લોકોએ પંડિત દીનદયાળ સત્તા સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ગેરવહીવટનો આરોપ લગાવ્યો. અમદાવાદમાં એબીવીપીના 64મા રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ભાગ લીધો હતો. નાયડુએ અધિવેશનમાં ગુજરાતી ભાષામાં સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે અધિવેશનમાં ભાગ લેવામાં મને ખુશી થઈ છે. રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ મધુસૂદન મિસ્ત્રીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. કાર્યક્રમ અંગે જાણકારી આપતા અહેમદ પટેલે જણાવ્યું કે મધુસૂદન મિસ્ત્રી તરફથી કાર્યક્રમમાં આમંત્રણ મળતા તેઓ આવ્યા છે. કોંગ્રેસમાં નારાજગી અંગે તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં કોઈ આંતરિક વિખવાદ નથી. સબસલામતની વાત અહેમદ પટેલે જણાવી હતી. લોકસભા ચૂંટણીમાં ભેગા મળી સાથે ચૂંટણી લડી કોંગ્રેસ જીત મેળવશે તેવી વાત પણ તેમણે કહી હતી. તો પ્રાઇમ મિનિસ્ટર ફિલ્મ અંગે પ્રતિક્રિયા આપતા અહેમદ પટેલે જણાવ્યું કે ભાજપ પાર્ટી પાસે ઘણા પૈસા છે, જેથી આવું કરે છે. પૈસાનો દુરુપયોગ કેવી રીતે કરવો તે પાર્ટી કરે છે. આવી ફિલ્મો વિશે અમારે કોઈ ટિપ્પણી નથી કરવી. કોંગ્રેસે વીએસ હોસ્પિટલમાં કરેલા દેખાવ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જાહેરનામાના ભંગ બદલ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં પીઆઈએ કોંગ્રેસના 4 ધારાસભ્યો અને શહેર પ્રમુખ સામે ફરિયાદ નોંધાવી છે. સુરતમાં ગાડી પાર્ક કરવાને લઈને સર્જાયેલા ઘર્ષણ બાદ જામીન પર મુક્ત થયેલા અલ્પેશ કથિરિયાની મુશ્કેલી વધી શકે છે. અલ્પેશ કથિરિયાએ જામીનની શરતોનો ભંગ કર્યો હોવાનું પોલીસનું કહેવું છે.
वराछा अने सरथाणा पोलीस मथक में अल्पेश सामे चार गुना दाखल कराया छे, जेमांथी बे गुनामांथी अल्पेश ने जामीन मळ्या छे। जो के हजु बे गुनामां अल्पेश की धरपकड़ बाकी छे, त्यारे आ पोलीस फरी वखत अल्पेश कथिरिया की धरपकड़ करी शके छे। सूरत में अल्पेश कथिरिया की अटकायत बाद कोर्ट संकुल में हाजर करवामां आव्यो। ते समय पाटीदारों जय सरदार जय पाटीदार नारा लगाव्या हता, जेने लईने पाटीदारों सामे गुनो नोंधवामां आव्यो। पुलिसे 40 થી વધુ લોકો સામે ફરિયાદ નોંધી છે। કલમ 143 અને 145 મુજબ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠાના પાલનપુરમાં અમદાવાદ હાઈવે ઓવરબ્રિજ પર ક્રેનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। બનાવની જાણ થતાં ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ ક્રેન બળીને ખાક થઈ ગઈ હતી। બીજી તરફ આગના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો। વલસાડની સરીગામ જીઆઈડીસીની કંપનીમાં આગનો બનાવ બન્યો છે। જીઆર ફાઇબર નામની કંપનીમાં આગ લાગી હતી અને બે ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા। પાણીનો મારો કરી અને આગ ઉપર કાબૂ મેળવાયો હતો। અંકલેશ્વર પાસે નવજીવન હોટલ પાછળ જૂના ટાયરો અને અન્ય વેસ્ટ મટીરીયલમાં આગ લગાડવામાં આવી। અચાનક આગ લાગવાની ઘટના થતાં સ્થાનિકોમાં દોડધામ મચી હતી। અવારનવાર કચરો સળગાવી અને કામગીરી ન ટકતા સ્થાનિકો રોષે ભરાયા હતા। પાલનપુરમાં કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। પાલનપુર ફાયરની ટીમે પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું। ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી। ભરૂચમાં આવેલા ઝઘડિયામાં એક મકાનમાં આગ લાગી હતી। આગમાં એક દિવ્યાંગ બાળકનું મોત થયું છે। જૂના ફ્રીજનું કોમ્પ્રેસર ફાટવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે। જો કે ઘરમાં બાળકના માતા પિતા ન હોવાથી તેમનો બચાવ થયો છે। સુરતમાં પતંગ ચગાવતા બે બાળકો અકસ્માતનો ભોગ બન્યા હતા। ભેસ્તાન વિસ્તારમાં બે બાળકો પતંગ ચગાવતા હતા। હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી ફસાઈ જતા વાયર બાળક પર પડ્યા હતા અને બંને બાળક દાઝી ગયા હતા। ઇજાગ્રસ્ત બંને બાળકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જામનગરમાં 5 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ઇનોવા, બે ડમ્પર, મોટરસાયકલ અને બોલેરો ગાડી અન્ય વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા તમામ વાહનચાલકોને સામાન્ય ઈજા થઈ હતી, જેથી તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ગુજરાતની એસટી બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો હતો। રાજસ્થાનના કેસરિયાજી પાસે સુરતનાથ દ્વારા બસ ડમ્પર પાછળ ઘૂસી ગઈ હતી। અકસ્માતમાં 30થી વધુ મુસાફરોને ઈજા થઈ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। છોટાઉદેપુરના બોડેલી પાસે એસટી બસનો અકસ્માત થયો। રોંગ સાઇડ પર આવતા વાહનના કારણે અકસ્માત સર્જાયો હતો। બસ ડિવાઈડર તોડી અને સામેના રોડ પર જતી રહી હતી। બસમાં સવાર 29 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। છોટાઉદેપુરથી હાલોલ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો। જૂનાગઢમાં કેશોદના આખા વામણસાર રોડ પર રિક્ષા પલટી મારતા 7 લોકોને ઈજા પહોંચી છે। રિક્ષામાં 2 બાળકો, 2 મહિલા સહિત કુલ 7 લોકો સવાર હતા। ઈજાગ્રસ્ત 5 લોકોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા છે। તો બીજા પણ સમાચારો તરફ નજર રહેશે, હાલ રોકાઈશું એક બ્રેક માટે। બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત કરીએ તો વાપીમાં કેમિકલ ભરેલા ટેન્કરના વાલ્વમાંથી ગેસ લીકેજ થયો હતો। વાપી જીઆઈડીસીના 3rd ફેઝમાં ઘટના બની હતી। થોડા સમય સુધી સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। જો કે બાજુની કંપનીમાં કર્મચારીઓએ ગેસ લીકેજ બંધ કરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। બોટાદમાં લાપતા થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। રાજપરા ગામમાંથી જયેશ નામનું 5 વર્ષીય બાળક ખોવાઈ ગયો હતો। બાળકના ખોવાઈ જવાની ફરિયાદ રાણપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। પોલીસ તપાસ બાજવાડી પાસેથી પસાર થતી કેનાલ પાસે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો।
केन्द्र शासित प्रदेश दीवना मलाला गाम में आवेल आंगणवाड़ी छत तूटी पड़ी थी। आंगणवाड़ी में बाळको न होवाने कारणे मोटी दुर्घटना टळी हती। घटना की जाण थता तंत्रे आंगणवाड़ी बिल्डिंग की चकासणी हाथ धरी। वडोदरा में एसटी बस में त्रण मुसाफरो दारू की पेटी साथ झड़पाया। शिरडी थी बरोडा आती बस में त्रणे आरोपी मुसाफरी कर रहा था। वांसदा थी त्रणे मुसाफरो दारू की पेटी लई बस में चढ़या होवानो खुलासो थयो हतो। विनय शाह 260 करोड़ कौभाड मामले 25 आरोपी एजेंट की जामीन अरजी पर कोर्ट में सुनावणी पूर्ण थई हती, जेमां कोर्टे तमाम आरोपी एजेंटों की जामीन अरजी मंजूर करी हती। उपरांत शर्ती जामीन पर तमाम ने छोड़ी मुकवा कोर्टे आदेश कर्यो हतो। दारूनी महफिल मामले विस्मय ने झटको मळ्यो छे। विस्मय शाह सहित तमाम आरोपीओना जामीन नामंजूर कराया छे। दारूनी महफिल माणता विस्मय सहित 7 लोग झड़पाया था। विस्मय शाह बीएमडब्ल्यू हिटेंडन केस नो आरोपी छे। नवा वर्ष 2019 ने वधावा माटे लोको आतुरताथी राह जोई रह्या छे। युवा धंधारूना नशाना रबाड़े न चढ़े ते माटे पोलीसे एक्शन प्लान बनाव्यो छे। पार्टी प्लॉट अने फार्म हाउस में पार्टी माटे नोटिफिकेशन जाहिर करवामां आव्यु छे। पार्टी आयोजकोए लाउडस्पीकर ओछा वगाड़वा पड़शे। खुल्ली पार्टी प्लॉट में रात्रिना 10 वाग्या पछी माइकनो उपयोग करवा उपर मनाई फरमावी छे। महिलाओं साथ कोई दुर्व्यवहार न करे तेनी तकेदारी आयोजकोए राखवी पड़शे। पार्किंग की जवाबदारी पार्टी आयोजकोनी रहेशे। रोड पर वाहन पार्क करायेला मालूम पड़शे तो पार्टी की परवानगी रद्द करवामां आवशे। नशो करेल व्यक्ति फार्म हाउस के पार्टी प्लॉट में आवशे ते बदल आयोजकों सामे गुनो दाखिल कराशे। राजकोट जेतपुर में घरकंकाश ने कारण वहुवेतना सासू की हत्या करी छे। माता अने पुत्रीए भेगा मळी सासू की हत्या करी नाखी हती। अमरनगर रोड पर आवेला अमीधारा एपार्टमेंट में रहता महिला रतनबहन की लाश मळी आवी हती। राजकोटना आजी नदी में बाळकनुं माथुं मळी आववानी घटना में पोलीसे बाळकनुं स्केच जाहेर कर्यो छे। स्केच में देखाई रहेला बाळकनी अथवा तेना परिवार विशे माहिती आपवा माटे अपील कराई छे। माहिती आपनारनुं नाम गुप्त रखाशे तेमज पोलीसे हेल्पलाइन नंबर पण जाहेर कर्यो छे। 18 डिसेम्बरना रोज बाळकनुं माथुं मळी आव्युं हतुं। बनासकांठाना दियोदरना रांटीला गामनो निःशुल्क फॉर्मनो 200 रूपियामां वेचाण थतो होवानो वीडियो वायरल थयो छे। सहाय योजनाना जे फॉर्म ग्राम पंचायतमां मळवा जोईए ते फॉर्म झेरोक्सनी दुकानमां वेचाय छे। निरक्षक अने आर्थिक रीते नबळा लोको पासे 200 रूपिया लई अने फॉर्म भरी आपवामां आवता हता। तो वलसाड़मां गैरकायदेसर रीते चालता रेती खनन पर खाण खनिज विभागे कड़क कार्यवाही हाथ धरी। पालिका वॉटर वर्क्स पर खाण खनिज विभागे दरोड़ा पाड्या हता। डेमनी सफाईनी आड़मां गैरकायदे रीते गेती रेतीनुं खनन चालतुं हतुं। दरोड़ा पाड्या बाद खाण खनिज विभागे रेती खननना साधनों पण जप्त कर्या हता। वलसाड़मां जुगारियों पर पुलिस की तवाई की घटना सामे आवी छे, जेमां मोबाइल फोन पर व्हाट्सअप की मदद से जुगार रमाड़ा तो होवानी बातमी ने आधार वलसाड़ पुलिसे 6 आरोपी की धरपकड़ करी तजवीज हाथ धरी छे। जुगार रमाड़ता रजाक ने पुलिसे वोन्टेड जाहिर कर्यो। आ उपरांत पुलिसे झड़पेला आरोपीओ पासेथी 6 मोबाइल अने रोकड़ मळी। अंदाजित 1,05,180 रूपियानो मुद्दाबाल जप्त करी सघन कार्यवाही हाथ धरी छे। तापीना निजरना खोड़दा गामे बे जूथ वच्चे अथड़ामण सर्जाई हती। बे जूथ वच्चे लाकड़ा अने पाइप वडे मारामारी थई हती। घटनामां बे शख्सोने इजा थता सारवार माटे होस्पिटलमां खसेड़वामां आव्या हता। समग्र मामले निजर पोलीसे सामसामे गुनो नोंधी तपास हाथ धरी छे। वडोदरामां चेन स्नेचिंग गेंगनो तरखाट जोवा मळ्यो। शहेरमां मात्र 1 कलाकमां 4 महिलाओने टोड़किए शिकार बनाव्या। शहेरना सूर्यनगर गुरुकुलनगर चारस्ता सहित विस्तारों में महिलाओं सोनाना दोरा तूट्या था। पंचमहाल कादोल गोधरा रोड पर आवेला हिम्मतपुरा बस स्टेण्ड पासे जाड़ीमांथी युवानी लाश मळी आवी। कादोल पोलीस घटनास्थले पहोंचता लाश ने पीएम माटे होस्पिटल में खसेड़ाया। प्राथमिक तपास में युवान हिम्मतपुरा गामनो युवान होवानुं सामे आव्युं छे।
મોરબીની પીપળિયા ચોકડી પાસે એક સાથે સાત દુકાનમાં ચોરી કરવા માટે આવેલા તસ્કરોનો મોટો દલ્લો હાથ નહીં લાગતા કુલ્ફીની મજા માણી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસને જાણ કરવામાં આવી. ધારાસભ્ય દ્વારા તસ્કરોને પકડવાની માંગ કરાઈ છે. સુરતના પાંડેસરામાં રિક્ષા પલટી મારવાને મામલે પાંડેસરા પોલીસે રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ કરી ગુનો નોંધ્યો છે. તો મહત્વનું છે કે અકસ્માતમાં એક બાળકનું મોત થયું હતું. તાપીમાં જમીન વિકાસ નિગમમાં થયેલા ભ્રષ્ટાચારના મામલે એસીબીએ સંતોષ પરુલકર અને વિનયકુમાર પાદલિયાની અટકાયત કરી છે. ખેત તલાવડી અને ટાંકા બનાવવામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો. તાપી વિકાસ નિગમની વાત માત્ર કાગળ પર કરવામાં આવી હતી. ખોટા દસ્તાવેજો બનાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં 8-10 અધિકારીઓ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ફરિયાદ નોંધાઈ હતી. આવતીકાલે 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે કે ભટ્ટ અને અમિત કુમાર વિશ્વકર્મા જેસીપી સેક્ટર 1A પ્રેસ કોન્ફરન્સ યોજી અને 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને મહત્વપૂર્ણ દિશા નિર્દેશ જાહેર કર્યા છે. અઠ્યાવીસમાંથી 20 પાર્ટી પ્લોટની મંજૂરી આપવામાં આવી છે. અનિચ્છનીય ઘટના ન બને તેને લઈ અને 1006 સીસીટીવી કેમેરા ગોઠવાયા છે. 134 ચેકપોસ્ટ પર વાહનો ઉપર બાજ નજર રખાશે. 1000 પોલીસની મોટરસાયકલ પેટ્રોલિંગ કરશે. તમામ શહેરોમાં ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા હેલ્પલાઈનનો ઉપયોગ કરવાનો નિર્દેશ કરાયો છે. નશાનું સેવન કરી ડ્રાઈવ ન કરવા માટે સૂચના અપાઈ છે. મહિલાઓની છેડતી અટકાવવા માટે સ્પેશિયલ ટીમ પણ બનાવાઈ છે. શાળામાં શિક્ષક તરીકે નોકરી કરી ટ્યુશન ચલાવતા શિક્ષકો સામે ડીયુએ લાલ આંખ કરી છે. જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર પાઠવ્યો હતો. ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓને તાકીદ કરાઈ હતી. શાળાઓએ તેમના કર્મચારી ટ્યુશન નહીં કરાવશે તેવું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. સુરતમાં પોલીસ અને બાઇક ચાલક વચ્ચે બવાલનો વીડિયો સામે આવ્યો હતો, જેમાં ટ્રાફિક પોલીસે યુવકને જાહેરમાં માર માર્યો હતો. રોડ પરથી પસાર થતા બાઇક ચાલકે આ વીડિયો ઉતાર્યો હતો, જેમાં ટ્રાફિક પોલીસે ચલણ બનાવતા યુવકને ઉભો રાખ્યો હતો. નજીવી બાબતે ઘર્ષણ તથા ટ્રાફિક પોલીસે યુવકને માર માર્યો હતો. સુરતના પોલીસ કમિશનર કચેરીની બહાર આ ઘટના બની હતી. જોકે ટ્રાફિક પોલીસની દાદાગીરી આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરાયું. શહેર પોલીસ એસઆરપી અને પાલિકાનો સ્ટાફ હાજરીમાં ગેરકાયદે એપાર્ટમેન્ટ હટાવવામાં આવ્યા. દીવના દરિયાકાંઠે પ્રવાસીઓ ફરવા આવે છે, જ્યાં તેઓ જોખમી જગ્યા ઉપર સેલ્ફી લે છે, જેના કારણે ઘણી વખત પ્રવાસીઓ મોતના મુખમાં ધકેલાઈ જાય છે. ભૂતકાળમાં દીવના કિલ્લા પરથી સેલ્ફી લેવાના ચક્કરમાં 2 યુવાનો દરિયામાં પડતા તેમના મોત થયા હતા. તો આપ જોઈ રહ્યા હતા 33 જિલ્લા 99 ખબર. વધુ સમાચારો માટે આપ જોતા રહો ઝી 24 કલાક.